ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સગીરા પર ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના સકંજામાં ઉકેલો આ નરાધમ છે, જેણે એક સગીરાની એકલતાનો લાભ લઈ તેના પર ત્રણ દિવસ દુષ્કર્મ આચર્યું. સગીરા તેના મામાના ઘરે રહેતી હતી, જ્યાં મામા રાતપાળી હોવાથી રાત્રિના સમયે નોકરી પર ગયા હતા. આ તકનો લાભ લઈ પાડોશમાં રહેતો નરેશ રાઠોડ ઘરમાં ઘૂસી આવ્યો અને સગીરાને દુષ્કર્મની શિકાર બનાવી. જે બાદ સિલસિલો ત્રણ દિવસ સુધી ચાલતો રહ્યો, પરંતુ ત્રીજી રાત્રે દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ ત્યાં જ સૂઈ ગયો. જ્યારે સવારે નોકરી પરથી મામા આવતા નરેશ રાઠોડને ભાગતા જોઈ ગયા અને સમગ્ર ઘટના સપાટી પર આવીને મામાએ નરાધમ નરેશ રાઠોડ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર આને ઘરમાં જઈ અને સરીસુખ આને માણેલું છે અને એના મામા સાથે ભોગ બનનાર રહે છે, તો એના મામાએ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે અને 376 મુજબ ગુનો દાખલ કરી અને આગળની તપાસ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને દિન એકના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવાડના ખરાડી ગામે એક ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી તોડ પાડવાનો કારસો રચનાર પરિચિત સાહિતની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ખરાડી ગામે રહેતા પટેલ કોઠિયાભાઈને ફસાવવામાં ગામના જ એક શખ્સ ગૌતમ બથવારે કારસો રચ્યો અને રાજકોટની એક મહિલા સહિત 5 મિત્રોની મદદ લઈ ખેડૂતને હની ટ્રેપમાં ફસાવ્યો. પહેલા તો મહિલાને ખેડૂતની વાડીમાં મોકલી તેની સાથે ફોટો પાડી લીધા બાદ ત્રણ શખ્સો પોલીસના સ્વાંગ રચી આવ્યા અને શરૂ થયો બ્લેકમેલિંગનો સિલસિલો. ખેડૂતને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરાઈ, જે બાદ રૂપિયા 2 લાખમાં પતાવટ કરવા બ્લેકમેલરો તૈયાર થયા, પરંતુ ખેડૂતે સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીને ઝડપી પાડ્યા, જ્યારે 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. અને ખરેડી ગામના એક રહીશે આ બાબતે પોલીસમાં ફરિયાદ આપી અને અમે એ બાબતે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓ ઝડપી લીધા છે. પોલીસનો સ્વાંગ રચી અને આવેલા અને જે ફરિયાદી છે તેને ફસાવી અને તોડ કરવાની, મતલબ પૈસા પડાવવાની વૃત્તિથી આવેલા. પંચમહાલ જિલ્લામાં પાનમ વિભાગે સિંચાઈ કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી નથી છોડ્યું, જેને પગલે જિલ્લામાં એરંડા અને તુવેરનો પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ત્યારે ખેડૂતોની અનેક રજૂઆતો છતાં તંત્ર માત્ર વાયદા કરી રહ્યું છે તો આવનારા દિવસોમાં તંત્ર પાણી નહીં છોડે તો આ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ જશે, જેના કારણે માલધારીઓને તેમના પશુ માટે ઘાસચારાની પણ તંગી સર્જાશે. આ ઉપરાંત ખેડૂતોએ પાક લેવા માટે બેંકોમાંથી ધિરાણ લીધું છે, જો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તો તેઓ ધિરાણ પણ ચૂકવી શકશે નહીં. તો બીજી તરફ તંત્ર પણ વારંવાર કેનાલની સમારકામની કામગીરી ચાલતી હોવાનું જણાવી કેનાલનું પાણી રોકી દે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં સમારકામની કોઈ જરૂર નથી, ત્યારે ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવા અંગે સ્થાનિક ધારાસભ્યથી લઈ સાંસદ સહિતના રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની વાહરે કોઈ નથી આવ્યું. ખેડૂતોને ભૂંડ અને રોજ આવા ત્રાસ હોવા છતાં ખેડૂતો જીવેલાના પાક કરે છે, તો એમાં સરકારશ્રીને કેનાલ બંધ હોવાથી ખેડૂતોને બહુ ત્રાસ છે. અને અત્યારે હાલમાં સરકારશ્રીએ ખેડૂતને પાણી આપવાના બદલે કેનાલનું ચમારકામ સારું કરેલ છે, એનાથી પાણી નહેરમાં તૂટી ગઈ હતી. અમારે દિવેલાનો પાક અત્યારે છે 50% નિષ્ફળ ગયેલ છે, પણ જો 2-4 દિવસમાં પાણી નહીં મળે તો 100% નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ છે. દરેક ખેડૂતો માટે 30/11 શરૂ કરવામાં આવી રહ્યું છે અને આશરે 15,000-17,000 હેક્ટરનો મારો ટાર્ગેટ છે જે તે વિસ્તાર માટે પાના મુખ્ય નહેરમાંથી કમાડ વિસ્તારમાં દરેક પંચમહાલ જિલ્લામાં આવી જશે.